નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું એચ એન ભાવસર આઈટીઆઈ આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ સર્વે અંતર્ગત તલેક્શનની રીતો વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આપણે પીપીટી તરફ જોઈશું તલેક્શનની રીતો એટલે કે મેથડ ઓફ લેવલિંગ આપણે બધી મેથડો જોઈશું ડીપમાં પહેલાં તો જોઈએ આપણે તલેક્શનની રીતો એટલે કે મેથડ ઓફ લેવલિંગ બધી અલગ અલગ ટેરેનની અંદર અલગ અલગ મેથડથી કરવામાં આવે છે જેમ કે કોઈ નાનું ખેતર હોય તો અલગ મેથડથી થાય છે પછી કોઈ રોડ હોય કેનાલ હોય રેલવે હોય કે ભાઈ શું કહેવાય ટેરેન નાનું હોય તો અલગ અલગ રીતથી આપણે કરવામાં લેવલિંગ આવે છે સા પહેલું જોઈએ આપણે સાદું તલેક્ષણ એટલે કે સિમ્પલ લેવલિંગ બીજું આપણું છે બહુરોપણ તલેક્ષણ એટલે કે ડિફરન્શિયલ લેવલિંગ ત્રીજું આપણે જોઈએ તો ફ્લાય તલેક્શન ફ્લાય તલેક્શનના આપણે જોઈએ તો ઇંગ્લિશમાં કહીએ છીએ ફ્લાય લેવલિંગ પછી આપણું નેક્સ્ટ છે અનુપ્રસ્થ તલેક્શન એટલે કે ક્રોસ સેક્શનિંગ પાંચમું નેક્સ્ટ આપણે જોઈએ તો વ્યસ્ત અલેક્શન એટલે કે રેસરી પ્રોકલ લેવલિંગ ત્યારબાદ આપણે જોઈએ ટોટલ આપણી દસ મેથડ છે એમાં છઠ્ઠા નંબરની આપણે જોઈએ તો રૂપરેખા તલેક્શન એટલે કે આને ઇંગ્લિશમાં આપણે જોઈએ તો પ્રોફાઇલ લેવલિંગ કહેવાય છે સાતમું છે સુતથ્ય તલેક્ષણ એટલે કે પ્રિસાઇઝ લેવલિંગ ત્યારબાદ આપણે જોઈએ તો આઠમા નંબરનું છે તપાસ તલેક્ષણ એટલે કે ચેક લેવલિંગ ત્યારબાદ આપણે નવમા નંબરનું છે ત્રિકોણમિત્તીય તલેક્ષણ એટલે કે ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ ત્યારબાદ દસમા નંબરનું જોઈશું આપણે વાયુ દબાણ માપક અને હિપ્નોમીટર તલેક્ષણ એટલે કે બેરોમેટ્રિક અને હાઇપ્સોમીટર લેવલિંગ નેક્સ્ટ સ્લાઇડ જોઈશું હવે આપણે ડીપમાં જોઈશું સાદું તલેક્ષણ કોને કહેવાય એટલે કે સિમ્પલ લેવલિંગ કોણ કહેવાય છે અને તે ક્યાં આગળ ઉપયોગ થાય છે કેવા ટેરેનની અંદર ઉપયોગ થાય છે અને કેવી જગ્યાએ આપણે નાની જગ્યાની અંદર કરવું હોય તો સાદું તલેક્ષણ થાય છે જ્યારે લેવલિંગ કરવાનો વિસ્તાર પ્રમાણમાં નાનો અને સમતલ હોય ત્યારે સાદું તલેક્ષણ કરવામાં આવે છે આ મેથડ આપણે જોઈએ તો જ્યાં ટેરેન નાનું એટલે કે કોઈ ખેતરનું માપ નાનું હોય અને ઇઝીલી આપણે એક્સેસ થઈ શકતા હોય એવી જગ્યાએ કરવું અને સિમ્પલ જગ્યાએ કરવું હોય તો આ સિમ્પલ લેવલિંગ આપણે કરવામાં આવે છે જોઈએ તો આ પ્રકારના લેવલિંગમાં લેવલને એક જગ્યાએ ગોઠવી બધા જ જરૂરી સ્થાનો પરના અવલોકન લેવામાં આવે છે એટલે કે આની અંદર આપણે સાદું તલેક્ષણમાં આપણે જોઈએ તો અલગ અલગ જગ્યાએ સ્ટેશન ચેન્જ કરીને કરવા કરતાં એક જગ્યાએથી કરવાનું હોય તો સાદું તલેક્ષણ કરીએ તો આપણને બહુ ઇઝી રહેતું હોય છે એટલે કે એક જ સ્ટેશન પોઈન્ટ હોય અને લેવલ આપણે સ્ટેશન પોઈન્ટ અલગ અલગ હોય અને મશીનનું એક જ બિંદુ પરથી લેવલ લેવાનું હોય ત્યારે સાદું તલેક્ષણ કરીએ તો આપણને આપણાને ઈઝી રહે છે હવે આપણે ફિગરમાં જોઈએ તો આ એક બેન્ચમાર્ક છે એના અને આ છે આપણું સ્ટે એક મશીનનો પોઈન્ટ એટલે કે બિંદુ છે આપણું મશીનનું ત્યારબાદ આપણે જોઈએ આ ટેરેનની અંદર આપણે ચાર પોઈન્ટ લીધેલા છે એ બી સી અને ડી એટલે કે આ જે છે લેવલિંગ સ્ટાફ છે આ એ ઉપર છે બેન્ચમાર્ક છે બેન્ચમાર્કનું આરેલ આપણે જોઈએ તો કેટલું છે હન્ડ્રેડ છે ત્યારબાદ આપણે જોઈએ તો આપણે જે પહેલું સ્ટેશન લઈશું એને આપણે શું કહીશું બેક સાઇડ એની આગળના જે સ્ટેશન લઈશું એને ઇન્ટરમીડિયેટ સાઇડ કહીશું અને છેલ્લું જે આપણે સ્ટેશન ચેન્જ કરતાં પહેલાં આપણે જે પોઈન્ટ આપણે જોઈએ તો એને આપણે કહીશું ફોર સાઇડ હવે આ મેથડ આપણે જોઈએ સિમ્પલ લેવલિંગની કઈ રીતના કરવામાં આવે છે એના આપણે સૂત્ર મુજબ જોઈએ તો હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કઈ રીતના શોધીએ પહેલાં તો આપણે બેન્ચમાર્ક હોવું જરૂરી છે કોઈ બી લેવલિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે કોઈ બેન્ચમાર્ક એટલે કે એનું તલ ચિહ્ન નક્કી કરવાનું કે આપણે આ લીધું છે આનું સો બરાબર એટલે એનું સૂત્ર જોઈએ તો એચઆઈ બરાબર બેન્ચ માર્ક એટલે કે એનું આર એલ પ્લસ જે આપણી શું કહેવાય બેક સાઈડ લીધી બેક સાઈડ ઉપર આપણે લેવલિંગ સ્ટાફ ઉપર આપણે જે રીડિંગ આવ્યું એ કેટલું છે બે પોઈન્ટ દસ એટલે કે બેક સાઇડનું જે રીડિંગ છે બે પોઈન્ટ દસ છે તો આપણે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે શોધીશું બેન્ચમાર્કનું આરએલ કેલું છે આપણું હન્ડ્રેડ બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ હન્ડ્રેડ આપણું બેન્ચમાર્કનું આરએલ છે ત્યારબાદ આપણે જોઈએ તો બેક સાઈડ કેટલી લીધી આપણે મશીન પર જે પહેલું રીડિંગ લીધું એ બેક સાઈડમાં આવે બરાબર બેક સાઇડ આપણે કેટલી થઈ બે પોઈન્ટ દસ ત્યાર આપણે જોઈએ તો સો પ્લસ બે પોઈન્ટ દસ એટલે બેન્ચમાર્કનું આરેલ સો પ્લસ બે પોઈન્ટ દસ એટલે કે એકસો બે પોઈન્ટ દસ મીટર થયું એટલે કે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી જોઈએ તો કેટલી થઈ એકસો બે પોઈન્ટ દસ મીટર ત્યારબાદ આપણે બિંદુ બીનું આરેલ કેવી રીતના શોધીશું એ જોઈશું હવે આપણે મશીન પરથી આપણે જે એ પરથી બી પર ગયા બી પર આપણે બાયસેક મશીનથી કરીને એનું આરએલ જોઈએ તો એ આરએલ શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ પહેલાં તો એચઆઈ એચઆઈ આપણે શોધી દીધી છે બરાબર એચઆઈનું માપ છે આપણું એકસો બે પોઈન્ટ દસ મીટર એટલે કે મીટરની અંદર જ આવશે બરાબર એચઆઈ માઇનસ ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ આપણે બી પરનું આર એલ બી પરનું રીડિંગ કેટલું આવ્યું ત્રણ પોઈન્ટ એટલે કે આપણું સૂત્ર છે કે બિન શોધવું હોય તો એચઆઈ માઇનસ અથવા એફએસ એટલે કે ઇન્ટરમીડિયેટ સાઈડ ક્યાં તો ફોર સાઈડ જે આપણે રીડિંગ આવતું હોય એ માઇનસ કરવાનું હોય છે હવે એકસો બે પોઈન્ટ દસ માઇનસ ત્રણ પોઈન્ટ કરીએ એટલે આપણે શું મળશે અઠ્ઠાણું પોઈન્ટ મીટર એટલે આપણે જોયું તો આ બી પરનું આરએલ કેટલું થયું અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ મીટર ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેશન ઉપર જઈશું એટલે કે બી પરથી સીધા આપણે જઈશું સી પર આપણું ટોટલ ચાર સ્ટેશન છે હવે જે સી આવશે એ કયું આવશે સ્ટેશન આપણું ઇન્ટરમીડિયેટ સાઈડ એટલે કે આઈએસ થાય છે બરાબર હવે એનું બી આરએલ આપણે શોધવું હોય તો એ સૂત્ર પ્રમાણે જ આપણે જઈશું ધારો કે જોઈએ તો બેન્ચમાર્ક પરનું જે આરએલ હોય એચઆઈ માઇનસ ફોર સાઈડ ઓર બે ફોર સાઈડ કહેતો ઇન્ટરમીડિયેટ સાઈડ બેમાંથી એક આપણે માઇનસ કરવાનું હોય છે એટલે કે આપણે જોઈએ એચઆઈ કેટલી હતી આપણી એકસો બે પોઈન્ટ દસ એ તો સેમ જ રહેશે એકસો બે પોઈન્ટ દસ હવે તે બિંદુ સી પર આપણે મશીન પરથી બાયસેક કરીને જે લીધેલું રીડિંગ એ કેટલું છે આપણું બે અડસઠ એટલે કે અહીંયા આપણે જોઈએ તો એનું માપ લેવું હોય બિંદુ સી પરનું આરએલ લેવું હોય તો એકસો બે દસ માઇનસ બે અડસઠ એટલે કે નવ્વાણું પોઈન્ટ બેતાલીસ મીટર થયું એટલે કે આ જે છે એ અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ છે એટલે શું સમજવાનું આપણે કે ભાઈ આ જે રીડિંગ છે એના કરતાં આ નીચું છે એટલે અહીંયા શું આવશે આપણે ફિલિંગ કરવું પડશે બરાબર એનાથી આ થોડું ઉપર રીડિંગ છે નવ્વાણું પોઈન્ટ બેતાલીસ મીટર ત્યારબાદ આપણે જોઈએ છેલ્લો પોઈન્ટ છે બિંદુ ડી એટલે કે ડી પરનું સ્ટાફ પરનું રીડિંગ કેટલું છે આપણું ત્રણ પોઈન્ટ સાત બરાબર ત્યારબાદ જોઈએ તો અહીંયાથી બાયસેક કરતાં ત્રણ પોઇન્ટ સાત આવ્યું એનું આરએલ શોધવું છે આપણે તો શું કરીશું આપણે એચઆઈ માઇનસ ત્રણ પોઈન્ટ સિત્તેર એટલે કે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ માઇનસ ત્રણ પોઈન્ટ સિત્તેર એ તો આપણે જોયેલી જ છે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એવી જોઈએ આપણે બે આરએલ પરનું એકસો બે પોઈન્ટ દસ મીટરનું છે એટલે આપણે જોઈએ એકસો બે પોઈન્ટ દસ ત્રણ સિત્તેર કરીએ તો આપણને શું મળશે અઠ્ઠાણું પોઈન્ટ ચાલીસ એટલે આપણે જોયું કે બિન આરએલ શોધ્યું સિમ્પલ લેવલિંગની મેથડથી આપણે આરએલ સુધી બિંદુ પહેલાં તો જે એ બિંદુ છે આપણું બેન્ચમાર્ક છે એટલે એ આપણી શું થશે એક ગણવા જઈએ તો બેક સાઈડ બી કહેવાય અને બેન્ચમાર્ક બી કહેવાય છે એ પરનું એકસો બે પોઈન્ટ દસ મીટર છે બિંદુનું બીનું આરેલ છે આપણું અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ મીટર મળી ગયું બિંદુ સી પરનું આરએલ આપણે કેટલું મળ્યું નવ્વાણું પોઈન્ટ બેતાલીસ મીટર મળ્યું છે ત્યારબાદ આપણે જોઈએ બિંદુ ડી પરનું આરએલ જોયું અઠ્ઠાણું પોઈન્ટ ચાલીસ મીટર જોયું નેક્સ્ટ આપણે જોઈશું ડિફરન્શિયલ લેવલિંગ એટલે કે બહુ રોપણ તલેક્ષણ આપણે જોઈએ આ મેથડ કયા ટેરેનની અંદર વપરાય છે અને કેટલા અંતરની અંદર વપરાય છે એ આપણે જોઈશું જ્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર વધારે હોય એટલે કે ડિસ્ટન્સ કોઈ બિંદુ આપણે રોડ પરનું ક્યાં તો કોઈ એવું લાંબાનું કિલોમીટરોનું અંતર હોય ત્યારે આ બહુ રોપણ તલેક્ષણ આપણે વાપરતા હોઈએ છીએ બે બિંદુ વચ્ચેની ઊંચાઈનો તફાવત તલેક્શન દંડની ઊંચાઈ કરતાં વધારે હોય એટલે આપણે જોઈએ કે કોઈ જગ્યા આવી હોય કે ખાડા ટેકરા વધારે હોય તલેક્શન દંડની ઊંચાઈ આપણે એવરેજ ગણવા જોઈએ ચાર મીટર હોય એથી બી ખાડા ટેકરા વધારે હોય એવા ટેરેનની અંદર કોઈ આપણે તલેક્ષણ કરવું હોય તો આપણે બહુ રોપણ તલેક્શનથી આપણે સર્વે કરતા હોઈએ છીએ એટલે કે આ મેથડ મેથડસાની અંદર મોસ્ટ પ્રોબ્લમ વપરાય છે જ્યારે લાંબુ અંતર હોય કે કેનાલ હોય રેલવે લાઇન હોય એવી જગ્યાએ કોઈ રસ્તાનું કોઈ અંતર વધારે હોય તે જગ્યાએ તલેક્ષણ એટલે કે લેવલિંગ આપણે કરવું હોય તો બહુ રોપણ તલેક્ષણથી આપણે કરતા હોઈએ છીએ બે બિંદુ વચ્ચેની ઊંચાઈનો તફાવત તલેક્ષણ દંડની ઊંચાઈ કરતાં વધારે હોય હાઈટ વધી જતી હોય તે જગ્યાએ જે કટિંગ ફિલિંગ વધારે હોય રોડનું ખાડા ટેકરાવાળું હોય તો ત્યાં આંગળી બહુ રોપણ તલેક્શન થતું હોય છે બે બિંદુ વચ્ચે કોઈ અવરોધ નડતો હોય ત્યારે તે બે બિંદુ વચ્ચેની ઊંચાઈનો તફાવત લેવલને એક જ સ્થાન ઉપર ગોઠવીને કાઢી શકાતો નથી એટલે કે આ જે મેથડ છે આપણે કોઈ જગ્યાએ જોઈએ તો વચ્ચે ઓબસ્ટ્રેક આવતું હોય કોઈ એવો ટેકરો આવી જતો હોય કે ભાઈ લેવલ મશીનથી એક જગ્યાએથી ઊભા ઊભા આપણે લેવલિંગ કરી શકતા નથી નેક્સ્ટ સ્ટેશનથી કરવું પડતું હોય તો આપણે બહુ રોપણ તલેકક્ષણથી લેવલિંગ કરતા હોઈએ છીએ જેમ કે નદી વચ્ચે આવે તો આપણે વચ્ચે કોઈ સ્ટાફ રાખીને કરી શકતા નથી તેવી જગ્યાએ બહુ રોપણ તલેકક્ષણથી આપણે લેવલિંગ કરતા હોઈએ છીએ નેક્સ્ટ આપણે જોઈશું આવી સ્થિતિમાં લેવલને એક કરતાં વધારે સ્થાનો ઉપર ગોઠવવું પડે છે એટલે આપણે જોઈએ આગળ ફિગરમાં જોઈશું કે એક હોય એ સ્ટેશન પરથી બધા રીડિંગ લઈ શકાતા નથી એટલે કે ચેન્જ પોઈન્ટ કરી મશીન બીજી જગ્યાએ શિફ્ટ કર્યા પછી તે લેવલ લઈ અને પછી રીડિંગ લેવામાં આવે છે એટલે આ રીતે એક કરતાં વધારે સ્થાનો ઉપર લેવલને ગોઠવીને કરવામાં આવતા તલેક્શનને રોપણ તલેક્શન કહે છે આપણે જોઈએ આ વ્યાખ્યા થઈ ગઈ કે રોપણ તલેક્શન કોને કહેવાય કે જે એક કરતાં વધારે સ્થાનો ઉપર લેવલને ગોઠવીને કરવામાં આવતા તલેક્શનને બહુરોપણ એટલે કે ડિફરન્શિયલ લેવલિંગ કહે છે હવે જોઈએ આવા તલેક્શનને સાતત્ય તલેક્ષણ એટલે કે કન્ટિન્યુઅસ લેવલિંગ અથવા સંયુક્ત લેવલિંગ પણ કહે છે એટલે કે ને બીજું નામ કહેવા જઈએ આપણે બહુરોપણ તલેક્શનને તો એનું સાતત્ય તલેક્ષણ બી કહે છે અને સંયુક્ત તલેક્ષણ પણ કહેવામાં આવે છે હવે આપણે ફિગરમાં જોઈએ તો ડિફરેન્શિયલ લેવલિંગ કર્યાની આપણે ફિગર બતાવી છે અહીંયા તો ડિફરેન્શિયલ લેવલિંગની આપણે અંદર જોયું કે ઓબસ્ટ્રેક આવતો હોય આની અંદર શું છે કે ભાઈ આ ઓબસ્ટ્રેક છે રિવર છે અહીંયા બરાબર હવે આ બી આ બાજનું આપણે લેવલ શોધવું હોય એનું મશીનથી તો આપણે શું કરવું પડશે અહીંયા મશીન એકવાર ગોઠવું પડશે બીજી વાર અહીંયા ગોઠવ્યા પછી આપણે રીડિંગ લઈશું ત્યારે આપણે સાચું રીડિંગ મળતું હોય છે બરાબર રી ઓફસ્ટ્રેક આવતો હોય ત્યાં ડિફરન્શિયલ લેવલિંગ થતું હોય બરાબર હવે આ બીજી એ જોઈએ કન્ડિશન કે અહીંયા આપણે મશીન મૂકીને આપણે લેવલ લેવા જઈશું તો અહીંયા આ ટેકરો આપણને નડશે બરાબર હવે એ ટેકરો ના નડે એના માટે આપણે શું કરવું પડશે આપણે પી પોઈન્ટથી આપણું લેવલ મશીન છે એ ચેન્જ કરી અહીંયા ક્યુ ઉપર લાવવું પડશે બરાબર એટલે આપણને આગળના જે રીડિંગ છે એ ઇઝીલી આપણને એક્સેસેબલ એટલે દેખી શકાય ને આપણે ફોકસિંગ કર્યા પછી આપણે લેવલ લઈ શકીએ એટલે આપણે પહેલું સ્ટેશન આપણું પોઈન્ટ એક પી થશે બીજું સ્ટેશન આપણું કયું થશે ક્યુ થશે અને ત્રીજું આપણું કયું થશે આર થશે આમાં જોઈએ આપણે તો ત્રણ સ્ટેશન પોઈન્ટ થશે આપણા ત્રણ સ્ટેશન પોઈન્ટ ડિફરન્શિયલ લેવલ આપણે વ્યાખ્યામાં જોયું કે ભાઈ એક કરતાં વધારે સ્ટેશન પરથી આપણે કરીએ એને ડિફરન્શિયલ લેવલ કહે છે બરાબર ડિફરેન્શિયલ લેવલના ત્રણ સ્ટેશન થયા આપણે જોયું બરાબર આ લેવલિંગ કરતાં પહેલાં આપણે જોઈએ તો પહેલાં બેન્ચમાર્ક કોઈ બી લેવલિંગ આપણે ચાલુ કરીએ તો એનું બેન્ચમાર્ક જરૂરી બરાબર બેન્ચમાર્ક આપણે અહીંયા કેટલું લીધું છે હન્ડ્રેડ એટલે કે સો લીધેલું છે ત્યારબાદ આપણે જોઈએ તો આની અંદર પહેલાં સ્ટેશન જે એ પી પી સ્ટેશન પોઈન્ટથી આપણે બિંદુ એ પરનું રીડિંગ લઈએ એટલે કે આપણું બેન્ચ માર્ક પરનું આરએલ શોધવું હોય તો કેવી રીતે શોધાય આપણે પી પરથી બાયસેક ફોકસિંગ લેવલિંગ કર્યા પછી બાયસેક કરીને આપણે જે રીડિંગ આવ્યું એ કેટલું આવ્યું પહેલું ત્રણ આવ્યું બરાબર એટલે કે આપણું અહીંયા હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે સૂત્ર વાપરીએ તો એચઆઈ બરાબર આપણે જોયું તો બેન્ચમાર્ક પરનું આર એલ પ્લસ તે બિંદુ પરનું બેક સાઇડ એટલે કે કેટલી છે આપણું અહીંયાનું રીડિંગ ત્રણ છે બરાબર આપણે જોયું એટલે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પહેલાં શું થઈ ગઈ કેટલી થઈ એકસો ત્રણ થઈ બરાબર ત્યારબાદ આપણું જે નેક્સ્ટ રીડિંગ છે કેવું થશે નેક્સ્ટ રીડિંગ બી પરનું લીધું બી પરનું રીડિંગ આપણું આમ જોવા જઈએ તો બી એક આપણો ચેન્જ પોઈન્ટ થશે એટલે કે બી પર આપણે પહેલું રીડિંગ લઈશું બીજું રીડિંગ ચેન્જ કર્યા ક્યુ ઉપરથી આપણે બીજું રીડિંગ લઈશું એટલે બી આપણો એક ચેન્જ પોઈન્ટ થશે ત્યારબાદ આપણે બીજો ચેન્જ પોઈન્ટ કયો થશે આપણો ડી થશે બરાબર આમાં આપણે જોઈએ તો બી પરનું પહેલું રીડિંગ આવ્યું એ કેટલું આવ્યું એ એક આવ્યું બરાબર એ આપણું સેમાં જ હશે એ ફો ફોર સાઈડમાં જશે બરાબર આ લેવલ મશીન ચેન્જ કરીએ એ પહેલાં જ જે છેલ્લું રીડિંગ લઈએ એ આપણું ફોર સાઈડમાં જતું હોય છે અને પહેલું રીડિંગ આપણું લઈએ એ આપણું સેમાં જ હશે બેક સાઈડમાં જશે બરાબર હવે આપણે લેવલ મશીન ચેન્જ કર્યું લેવલ મશીન ચેન્જ કર્યા પછી ક્યુ ઉપરથી આપણે બાયસેક કરીએ બી ઉપર એને જે રીડિંગ લઈએ એ આપણું સેમાં જ હશે ચાર આવ્યું બરાબર હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એકસો છ જાય બરાબર અહીંયા એટલે આપણે લેવલ મશીન ઉપર જોઈશું એટલે બી પરનું જે બેક સાઈડ થશે આ ચાર રીડિંગ આવ્યું એ કયું થશે આપણું બેક સાઇડ થશે એટલે ચેન્જ પોઈન્ટ આવે એટલે ચેન્જ પોઈન્ટ આપણી હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શું થતું હોય છે ચેન્જ થઈ જશે એટલે હાઈટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ગોતવા જઈએ તો એચઆઈ પ્લસ બેક સાઇડ એટલે એકસો આપણે આની ઉપર બે બેન્ચમાર્ક શું થશે આપણે એકસો ત્રણ જે લીધું હતું રીડિંગ એકસો ત્રણ એના પરથી એક કેલું આવ્યું હતું આપણું જે રીડિંગ આવશે એના પ્લસ આપણે શું કરવાનું ચાર કરવાનું એટલે આપણે એને શું મળશે એકસો છ આપણને હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળી જશે ત્યારબાદ આપણે ક્યુ ઉપરથી નેક્સ્ટ સ્ટેશન સી આવશે એ સી ઉપર આપણે બાયસેક કરીશું તો સી ઉપર કેટલું આવે રીડિંગ આપણું બે આવશે ત્યારબાદ આપણે સ્ટેશન પોઈન્ટ ડી ઉપર જઈશું ડી આપણું કયું થયું ચેન્જ પોઈન્ટ થાય છે બરાબર એટલે આપણે જોઈએ તો ચેન્જ પોઈન્ટ ઉપર પહેલું જે રીડિંગ લઈશું આપણે એ આપણું જે પહેલું રીડિંગ આની અંદર લીધું હતું સ્ટેશન ચેન્જ કર્યા પહેલાં ત્રણ એ આપણું બેક સાઈડમાં આવશે અને જે સ્ટેશન ચેન્જ કર્યું આર ઉપર આર ઉપર જે રીડિંગ લીધું એ આપણું પહેલું જે રીડિંગ આવશે એ આપણું ક્યારે આવશે બેક સાઇડમાં બરાબર ત્યારબાદ આપણે છેલ્લું ડિંગ આવ્યું કયું બે પોઈન્ટ સિત્તેર એ ઈ ઉપર આવ્યું એટલે એ આપણું જે છેલ્લું ડિંગ આપણે હંમેશા લઈએ એ ફોર સાઇડમાં જ આવતું હોય છે અને પહેલું ડિંગ આપણું છે એ બેક સાઈડમાં આવતું હોય છે આ ડિફરન્શિયલ મેથડથી આપણે લેવલિંગ કર્યું છે એ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ નેક્સ્ટ આપણે જોઈશું હવે એ ફિગરની અંદર આપણે જોયું તો બિંદુ એ એટલે કે બેન્ચમાર્ક છે આપણું બિંદુ એ શું છે આપણું બેન્ચમાર્ક એનું આરએલ આપણે જોઈએ તો કેટલું છે સો મીટર એટલે આપણે જે ફિગર લઈએ આની અંદર એ મીટરમાં યુનિટમાં લેતા હોઈએ છીએ એટલે આરએલ એક આપણે સો મીટર લીધું એનીથી કેટલું ઉપર આરએલ આવશે ને કેટલું નીચે આવશે એ આપણે જોવાનું હોય છે એટલે કે સો ધારીને આપણે લેવલિંગ સ્ટાર્ટ કરવાનું હોય છે ગમે તે ધારી શકીએ સો લઈ શકીએ નવસો લઈ શકીએ જે ધારીએ એના ઉપરથી પ્લસ માઇનસ થતું હોય છે ત્યારબાદ આપણે જોઈએ એથી દૂર આવેલ બિંદુ ઈનું આરેલ શોધવું છે હવે આપણે ફિગરની અંદર આપણે જોયું કે આ બિંદુ એનું આરેલ આપણે છેક સુધીનું શોધવું તો આપણે કેટલા સ્ટેશન પોઈન્ટ ચેન્જ કરાય એક બે અને આ ત્રીજું ત્રણ સ્ટેશન કરીએ આપણે બિંદુ એનું આપણે આરેલ છેક શોધી શકીશું હવે આપણે જોઈએ એ અને ઈની વચ્ચે એક સ્થાને લેવલે ગોઠવવાથી એ તથા ઈ ઉપરનો તલેક્શન દંડ વાંચી શકાતો નથી મેં આપણને આગળ કીધું કે ભાઈ આપણે જે અહીંયા સ્ટેશન પોઈન્ટ મૂક્યું તો અહીંથી આપણે ઈ આપણે જોઈ શકાતું નથી એટલે શું કર્યું આપણે સ્ટેશન પોઈન્ટ ચેન્જ કર્યા ક્યુ ઉપર ગયા પછી આર ઉપર ગયા ત્યારબાદ આપણને ઈનું રીડિંગ મળ્યું છે તેથી લેવલને પી ક્યુ આર એમ ત્રણ અલગ અલગ સ્થાનો ઉપર ગોઠવવું પડ્યું છે હવે આપણે જોઈએ કે આપણે લેવલ પીના સ્થાન પી સ્થાને હતા ત્યારે આપણે બેન્ચમાર્કનું આરએલ અને બેક સાઇડને એચઆઈ કેવી રીતે શોધ્યું તે આપણે જોઈએ છીએ આપણે જોઈએ હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આગળ જોયું તો હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટનું આપણું આ સૂત્ર છે કે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર બેન્ચમાર્કનું આરએલ પ્લસ બેક સાઇડ બરાબર બેન્ચમાર્કનું આરએલ આપણે જોયું કેટલું છે આપણું હન્ડ્રેડ એ આપણે ફિગરમાં આગળ જોયું બેન્ચમાર્કનું આરએલ કેટલું છે અહીંયા જુઓ હંડ્રેડ બરાબર ત્યારબાદ આપણું બેક સાઇડ બેક સાઇડ કેટલું છે ત્રણ સ્ટાર્ટિંગમાં આપણે જોયું બેક સાઇડ કેટલી છે આપણી ત્રણ છે એટલે આપણે શું થશે સૂત્ર મુજબ સો પ્લસ ત્રણ એટલે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પી લેવલના પી બિંદુ ઉપર હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શું થશે આપણી એકસો ત્રણ મીટર બરોબર એ યુનિટ આપણો મીટરમાં આવશે હવે આપણે નેક્સ્ટ જોઈએ તો બિંદુ બીનું આરેલ હવે બિંદુ બીનું આરેલ આપણે કેવી રીતે શોધવાનું બિંદુ બીનું આરેલ આપણે શોધવા માટે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા જોઈએ આપણે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી છે આપણી એકસો ત્રણ આપણે આગળ જોઈએ ફિગરની અંદર આગ ઓથી બરોબર હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એકસો ને ત્રણ છે બરોબર અને ફોર સાઇડ ફોર સાઇડ આપણે જોઈએ આની અંદર તો કેટલી છે બી પરની ફોર સાઈડ આપણે એક છે બરાબર સો ત્રણ પ્લસ એક એકસો ત્રણ માઇનસ એક એટલે એકસો બે મીટર થશે બિંદુ બી પરનું આરએલ કેટલું થશે આપણું એકસો બે મીટર ત્યારબાદ આપણે જોઈએ હવે લેવલને ક્યુ સ્થાને ફેરવામાં આવશે ત્યારે તલેક્શન દંડ બી સ્થાને જ રહેશે આપણે જ્યારે છેલ્લું સ્ટેશન ચેન્જ કરીએ સ્ટેશન પોઈન્ટ ત્યારે એ બિંદુ પર જ સ્ટાફ રાખવાનો હોય છે હવે એ બિંદુ પર સ્ટાફ રાખીએ એટલે એનું રીડિંગ લેવાનું છે એ જે આપણું આગળ આગળ જોયું હતું કે આ જે બિંદુ છે બી બિંદુ આપણું ચેન્જ પોઈન્ટ છે ત્યારબાદ આપણે કયું બિંદુ ચેન્જ પોઈન્ટ આવશે આપણું ડી બરાબર હાલ આપણે બી ઉપર ચેન્જ પોઈન્ટ છે એટલે સિલ્લું રીડિંગ આપણે મશીન ચેન્જ કરતાં પહેલાં લઈશું એ બી ઉપર લઈશું બરાબર એટલે આપણે તલેક્શન દંડ છે એ ચેન્જ કરવાનો નથી બિંદુ આપણું બી ચેન્જ પોઈન્ટ કહે છે લેવલ ક્યુ સ્થાને હોય હવે આપણે જોઈએ ક્યુ સ્થાન ઉપર આપણે રીડિંગ લેવાનું થાય તો કેટલું થશે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણું ચેન્જ થઈ જશે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શું થશે આપણું હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર બીનું રિડ્યુસ લેવલ એટલે કે આરએલ એલ પ્લસ બેક સાઈડ એટલે કે બીએસ એ હવે આપણે જોઈશું તો બીનું આર એલ કેટલું હતું બીનું આર એલ આપણું જોયું તો કેટલું હતું એકસો બે હતું બરાબર અને ત્યારબાદ આ આ પ્લસ થશે આની અંદર હવે આ એકસો બે પ્લસ એનું બેક સાઇડ પહેલું જે રીડિંગ હતું કેટલું હતું ચાર એટલે આ એકસો બે પ્લસ ચાર એટલે એકસો છ થયું બરાબર બી પર ચેન્જ પોઈન્ટ હતો એટલે એનું હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ થઈ ગઈ કેટલી થઈ એકસો છ આપણે આગળ જોયું તો હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી કેટલી હતી એકસો ત્રણ પી સ્થાન ઉપર હવે ક્યુ સ્થાન ઉપર આપણી હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી થઈ એકસો છ મીટર થઈ બિંદુ સીનું આરેલ હવે આપણે બિંદુ ક્યુ પર આપણે લેવલ મૂક્યું બરાબર હવે ત્યારબાદ આપણે શું કરવાનું બિંદુ સીનું આરએલ શોધવાનું છે બેની બિંદુ ડીનું આરએલ શોધવાનું છે બિંદુ સીનું આર જોયું તો આપણે એચઆઈ માઇનસ આઈ એસ તો આપણું પહેલું રીડિંગ આપણે જોયું તો એચઆઈ માઇનસ આઈ બિંદુ સી પરનું રીડિંગ લેવું હોય આપણે તો કેટલું છે અહીંયા આપણે બે છે એટલે એવામાં શું કરવું પડશે એકસો છ એટલે કે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ માઇનસ કેટલું થશે એનું રીડિંગ કેટલું થયું આઈએસ એટલે કે ઇન્ટરમીડિયેટ સાઇટ એ માઇનસ થશે બે એટલે આપણું બિંદુ સી પરનું આરેલ આપણું જોઈએ તો કેટલું થશે એકસો ચાર મીટર ત્યારબાદ આપણે જોઈશું તો બિંદુ ડી પરનું આરેલ બરાબર બિંદુ ડી પરનું આરેલ કેટલું થશે એચઆઈ માઇનસ ફોર સાઇડ એટલે બિંદુ ડી પર આપણે ચેન્જ પોઈન્ટ થશે એટલે એ જે છેલ્લું રીડિંગ આવ્યું બિંદુ સી પર હતું ઇન્ટરમીડિયેટ સાઇડ એટલે અહીંયા શું થયું ફોર સાઇડ થઈ ગયું બરોબર એ છેલ્લું રીડિંગ છે મશીન ચેન્જ કર્યા પહેલાંનું એટલે અહીંયા કેટલું છે ત્રણ છે બરાબર અને આ હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી જોઈએ તો અહીંયા સેમની સેમ જ રહેશે કેટલી છે એકસો છ મીટર હવે આપણે જોઈએ તો એકસો છ મીટર માઇનસ ફોર સાઈડ એટલે કે ત્રણ એટલે એમાં માઇનસ કર્યું તો એકસો ત્રણ મીટર રહેશે નેક્સ્ટ આપણે જોઈશું હવે એ જે લેવલ છે એ લેવલ મશીનને કયા બિંદુ ઉપર ખસેડવું પડશે લેવલને આ સ્થાને ખસેડવામાં આવે છે હવે આપણે એ છેલ્લું જે રીડિંગ આપણે ઈનું લેવાનું થશે ત્યારે આપણને ઈ બુ ઈ બિંદુ આપણને ક્યુ બિંદુ ઉપરથી દેખાતું નહોતું એટલે આપણે શું કર્યું એ મશીન આપણું ચેન્જ કર્યું ચેન્જ કર્યા પછી શેની ઉપર મૂક્યું આર સ્ટેશન ઉપર મૂક્યું બરાબર આપણે ફિગરમાં આપણે જોઈ શકીએ કે અહીંયાથી જે દેખાતું આપણું ઇઝીલી ઈ દેખાતું નહોતું એટલે આપણે શું કર્યું મશીનને ક્યુ પરથી અહીંયા ક્યાં કયા સ્ટેશન પોઈન્ટ ઉપર લાયા આર ઉપર લાય બરોબર અહીંયા જોઈએ તો આપણે અહીંયા જે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એકસો છ હતી અહીંયા કેટલી થઈ ગઈ એકસો પાંચ થઈ ગઈ બરાબર એ આપણી ચેન્જ થઈ ગઈ હવે આ બિંદુ ઉપરથી આપણે કહ્યું પહેલું રીડિંગ આપણે કયું લેવાનું ચેન્જ કર્યા પછી ડી ઉપર લેવાનું ડી ઉપર કયું આવશે આપણું આ બેક સાઈડ કહેવાશે બરાબર અઢી જે આવશે એ આપણું બે પોઈન્ટ પાંચ એ બેક સાઈડ કહીશું એટલે કે બીએસ અને આર ઉપર આપણું છેલ્લું રીડિંગ ઇનું આવશે એ કયું આવશે શેમાં આવશે આપણું ફોર સાઇડ એટલે કે એફએસમાં આવશે એ આપણું રીડિંગ કેટલું છે બે પોઈન્ટ સાત હવે આપણે જોઈએ તો આપણે આરએલ કેવી રીતે ગણતરી કરશું બરાબર આપણે ડી પોઈન્ટ આવશે આપણું કયો થશે સીપી એટલે કે ચેન્જ પોઈન્ટ કહેવાશે લેવલને આર સ્થાને હોય ત્યારે એટલે કે આપણે લેવલ આળ સ્થાને હોય તો આરએલ કેવી રીતે શોધતું બરાબર આરએલ આપણું ઈનું આરએલ શોધવાનું છે અને આર ઉપર આપણું શું શોધવાનું હોય છે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણી ચેન્જ થઈ જશે ચેન્જ પોઈન્ટ કર્યું એટલે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી ચેન્જ થઈ જાય એટલે ડીનું આરએલ એ હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શોધવા પડશે શું કરવું પડશે ડીનું નું આરએલ કેટલું હતું આપણું એકસો ત્રણ હતું અને બેક સાઇડ કેટલી હતી આપણી અઢી અઢી મીટર એટલે આપણે જોઈએ તો એની અંદર પ્લસ થશે એકસો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડીનું નું આરએલ પ્લસ બેક સાઇડ એટલે કે એકસો પાંચ પોઈન્ટ પચાસ મીટર એટલે આપણી હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા શું થઈ ગઈ ચેન્જ થઈ ગઈ હવે આરએલ આપણે આપણે ઈનું શોધવું હોય તો આપણે જોઈએ તો બિંદુ ઈ પરનું નું આરએલ બરાબર એચઆઈ માઇનસ એફ એસ એટલે કે એચઆઈ કેટલી છે આપણી અહીંયા એકસો પાંચ પોઈન્ટ પચાસ એ આપણે જોઈએ ફિગરની અંદર એકસો પાંચ પોઈન્ટ કેટલી છે પચાસ બરોબર આર બિંદુ પરની અને છેલ્લું આરેલ કેટલું છે આપણું બે પોઈન્ટ સાત એ શું થશે આપણું માઇનસ થશે જોઈએ આપણે સૂત્રમાં બરાબર આ જુઓ એચઆઈ માઇનસ એફએસ એટલે કે એકસો પાંચ પોઈન્ટ પચાસ માઇનસ બે સિત્તેર એટલે આપણું બિંદુ એ પરનું આરેલ કેટલું થશે એકસો બે પોઈન્ટ એંસી મીટર નેક્સ્ટ આપણે જોઈશું નેક્સ્ટ આપણી મેથડ છે ફ્લાય લેવલિંગ એટલે કે ફ્લાય તલેક્શન બી કહી શકાય બરાબર હવે આ મેથડ કેવા ટેરેનની અંદર વપરાય અને કેવી પોઝિશનની અંદર અને કેવી જગ્યાની અંદર વપરાય એ આપણે અહીંયા જોઈશું જે પ્રદેશનું લેવલિંગ કરવાનું હોય તે પ્રદેશ જો સ્થાયી બેન્ચમાર્કથી દૂર હોય એટલે કે આપણે ફ્લાય લેવલિંગ ક્યારે કરવામાં આવે છે કે જે આ પ્રદેશનું લેવલિંગ આપણે જે એરિયાનું કરવાનું છે એ એરિયાના ની નજીક કોઈ બેન્ચમાર્ક હોતો નથી તેવી સ્થિતિની અંદર સ્થાયી બેન્ચમાર્ક હોય નહીં ત્યાં શું કરવો પડે ફ્લાય લેવલિંગથી બેન્ચમાર્ક લઈ પછી ત્યારબાદ લેવલિંગ કરવામાં આવે છે એટલે કે જે પ્રદેશનું લેવલિંગ કરવાનું તે પ્રદેશ જો સ્થાયી થી દૂર હોય તો તે પ્રદેશનું નજીક હંગામી બેન્ચમાર્કની સ્થાપન કરી ત્યારબાદ લેવલિંગ કરવામાં આવે છે એટલે કે આપણે હંગામી એક બેન્ચમાર્ક લેવો પડે છે એટલે કે આ લેવલિંગની અંદર મેઇન જોઈએ તો એક હંગામી બેન્ચ માર્ક લઈને લેવલિંગ કરવામાં આવે છે આવા હંગામી બે માર્ક થાપવા માટે ફ્લાય લેવલિંગ કરવામાં આવે છે એટલે કે આ ફ્લાય લેવલિંગ ક્યારે કરવામાં આવે છે જ્યારે હંગામી બેન્ચ માર્કથી કરવામાં આવે ત્યારે ફ્લાય લેવલિંગ કરીએ છીએ નેક્સ્ટ આપણે જોઈએ જ્યારે લેવલિંગ કરવાનો વિસ્તાર વિશાળ હોય ત્યારે ફ્લાય લેવલિંગ વડે તે પ્રદેશમાં જુદી જુદી જગ્યાએ હંગામી બેન્ચમાર્ક સ્થાપવામાં આવે છે લેવલિંગ એક હંગામી બેન્ચમાર્ક પરથી શરૂ કરી બીજા હંગામી બેન્ચમાર્ક ઉપર પૂરું કરવામાં આવે છે એટલે કે આ લેવલિંગ સ્ટાર્ટ કરીએ તો એટલે કે આ એક ટૂંકા પ્રદેશમાં કરવામાં આવતું નથી જે લાંબો પ્રદેશ હોય વિશાળ એરિયા હોય ત્યારે આપણે ફ્લાય લેવલિંગ કરતા હોઈએ છીએ એટલે કે આપણે જે ફ્લાય લેવલિંગનું સ્ટાર્ટિંગ કરીએ તો એક હંગામી બેન્ચમાર્ક પરથી સ્ટાર્ટ કરીએ તો નેક્સ્ટ આપણું સ્ટેશન હોય એ બીજા હંગામી સ્ટેશન પર જવામાં આવે છે અને ત્યારબાદ નેક્સ્ટ હંગામી એટલે મૂળ લાંબો પ્રદેશ હોય એટલે આપણે લેવલ ટ્રાન્સફર કરવા તકલીફ પડતી હોય છે એટલે કે જે જગ્યાએ આપણે લેવલિંગ કરવાનો વિસ્તાર મોટો હોય ત્યાં આપણે બેન્ચમાર્ક ટ્રાન્સફર કરવા પડે છે એટલે કે હંગામી બેન્ચમાર્ક વડે આપણે લેવલિંગ કરતા હોઈએ છીએ જોઈએ નેક્સ્ટ કોઈપણ ઇજનેરી યોજના માટે જમીનની સ્થલાકૃતિનો આશરા પૂરતો ખ્યાલ મેળવવા માટે ફ્લાય લેવલિંગ કરવામાં આવે છે એટલે કે આ કોઈ ઇજનેરી યોજના હોય એટલે કે આપણે કોઈ ડેમની સાઇટ હોય કોઈ કેચમેન્ટ એરિયા હોય કોઈ એવી ખેતર બેતર હોય કે જે જગ્યાએ આપણે આશરે પડતો હોય એટલે કે ટૂંકાણમાં આપણે કોઈ મહેનત ઓછી કરવી હોય અને પૂરતો ખ્યાલ લેવો હોય એ જગ્યાનો કેટલું લેવલિંગ છે કેટલું ઢાળાઈ છે અને કેટલું કટિંગ ફિલિંગ કરવાનું છે એ બધું આપણે કોઈ ચેક કરવું હોય તો આ મેથડ આપણે ઇઝી પડે છે બરાબર એટલે કે આ સલાકૃતિનો આશરે પડતો ખ્યાલ લેવો હોય તો ફ્લાય લેવલિંગની મેથડથી આપણે લેવલિંગ કરતા હોઈએ છીએ નેક્સ્ટ આપણે જોઈએ તો અનુપ્રસ્થ લેવલિંગ એટલે કે ક્રોસ સેક્શનિંગ એટલે આ મેથડને આપણે ક્રોસ સેક્શનની મેથડ પણ કરીએ કહીએ છીએ હવે આ મેથડ કેવી જગ્યાએ ઉપયોગ થાય છે જેમ કે રેલવે છે નેર છે રસ્તા વગેરેની ડિઝાઇન માટે મધ્યરેખાની બંને બાજુએ આવેલી જમીનની સ્થલાકૃતિ જાણવા માટે અનુપ્રસ્થ લેવલિંગ કરવામાં આવે છે હવે આ સ્પેસિફિક એવા એરિયાની અંદર વપરાય છે કે જ્યાં લંબાઈવાળો એરિયા હોય જેમ કે રેલવે રેલવેનો કિલોમીટરોનો એરિયા હોય નેર છે અને કિલોમીટરોનો એરિયાનો રસ્તા હોય એવા જે લાંબી રેખાના જે કામકાજ કરવાના હોય ત્યાં લેવલિંગ આપણે કરવું હોય તો કેવું અનુસ્પ્રષ્ટ લેવલિંગ આપણે કરતા હોય છે એની અંદર એવું હોય કે રસ્તાની આજુબાજુ સેન્ટર લાઇનની આજુબાજુ જે લેવલિંગ કરવાનું હોય છે એટલે કે બધા લેવલ ખૂબ પ્રમાણમાં આપણે લેવલ લેવાના હોય છે ત્યારબાદ આની લેવલિંગ થતું હોય છે એટલે કે સ્થલાકૃતિ જાણવું હોય કે કેટલું રેસ રસ્તો આપણો કટિંગમાં છે કેટલું ફિલિંગમાં માટી કેટલી ભરવાની થાય અને કેટલી કાઢવાની થાય ખાડા ટેકરા કેટલા છે તેમાં ગટરનું પાણી આપણે કોઈ કેટલો ઢાળ આપવાનો છે આ તે ચેક કરવાનું હોય તો એટલે કે કિલોમીટરના એરિયાની અંદર કરવાનું હોય એટલે કે અનુપ્રસ્થ લેવલથી આપણે કરવાનું હોય છે હવે રસ્તા માટે મધ્ય રેખાની ડાબી તથા જમણી તરફ વીસ મીટરથી ત્રીસ મીટર સુધી દર પાંચથી દસ મીટરના અંતરે વાંચનાંકો લેવામાં આવે છે એટલે આપણે આ જોયું આપણે કે રસ્તો હોય તો એની સેન્ટ્રલ લાઈન સેન્ટ્રલ લાઈનની જમણી તથા ડાબી બાજુ એટલે ડાબી જમણી બે બાજુ આપણે વીસ મીટ વીસથી ત્રીસ મીટરના એરિયાની અંદર આપણે અનુપ્રસ્થ લેવલથી આપણે કરવાનું હોય છે એટલે કે આટલા એરિયાની અંદર કરવાનું હોય છે અને આપણે લંબાઈ લંબાઈની અંદર લોન્જિટ્યુટના સેક્શનની અંદર આપણે જોઈએ તો અંતરાળ કેટલો હોય તો પાંચથી દસ મીટરના અંતરે વાંચનાંકો લેવામાં આવે છે એની પ્રોફાઇલ આપણે જોવી હોય તો અનુપ્રસ્થ લેવલિંગથી કરીએ તો આપણે લેવલ લઈ વીસથી ત્રીસ મીટર સુધી અને એ ત્યાં અંતરાળ કેટલો હોય છે આપણો પાંચથી દસ મીટરના અંતરે વાંચનાંકો લેવામાં આવે છે હવે આપણે જોઈએ રેલવે માટે કેટલું માપ લેવામાં રસ્તા માટે બી અલગ અલગ માપ હોય ત્યાં તેમ જોવા જઈએ તો રેલવે માટે પણ અલગ અલગ માપ હોય છે હવે એ જોઈએ તો રેલવે માટે મધ્યરેખાથી ડાભી તથા જમણી બાજુ બસ્સોથી ત્રણસો મીટર પહેલાંની અંદર કેટલું હતું આપણે વીસથી ત્રીસ મીટર જ હતું તેમ રેલવે લાઇનની અંદર આપણે જોઈએ તો એનું માપ વધી જતું હોય કેટલું થાય છે બસોથી ત્રણસો મીટર સુધી લેવાનું હોય છે એ જે રીતે આપણે અંતરાલ જોઈએ તો અંતરાલ તો આપણે રસ્તાની જેવો સેમ જ છે પાંચથી દસ મીટર એટલે આ રેલવેની અંદર આપણે અંતરાલ સેમ ચલોજીટ્યુટના સેક્શનની અંદર આપણે અંતર કેટલો છે પાંચથી દસ મીટરનો એ રીતે મધ્યરેખાની આજુબાજુ બસોથી ત્રણસો મીટર જ છે એમ જોઈએ તો અંતર પ્રોફાઇલ લેવલિંગની ફક્ત મધ્યરેખા ઉપર આવેલા બિંદુઓ સાપેક્ષ સ્થાન મળે છે જ્યારે અનુપ્રસ્થ લેવલિંગ મધ્યરેખાની બંને બાજુએ આવેલી જમીનની માહિતી મળે છે આપણે જોઈશું આગળ તો પ્રોફાઇલ લેવલિંગની અંદર કેવું હોય કે મધ્યરેખાની ઉપરની જે રોડની રસ્તાની વચ્ચે જે સેન્ટર લાઇન આવે છે એના ઉપર જ આપણે એ બિંદુઓ ઉપર જ આપણે લેવલ લેતા હોઈએ છીએ લેવલ મશીન વડે જેમ કે અનુપ્રસ્થ લેવલની અંદર કેવું હોય કે સેન્ટર લાઇનની ડાભી તથા જમણી બાજુ બંને બાજુ આપણે લેવલ લઈએ છીએ અને સેન્ટર લાઇન પણ આપણે કવર કરતા હોઈએ છીએ આની અંદર કેવું છે અનુપ્રસ્થ લેવલિંગની બધા રીડિંગ લે છે પ્રોફાઇલ લેવલિંગની અંદર એ તફાવત છે કે ખાલી મધ્યરેખા હોય એની ઉપર જ આપણે લેવલ લેતા હોઈએ છીએ તે રીતે આપણે આગળ નેક્સ્ટ જોઈએ આપણી મેથડ છે વ્યસ્ત વ્યસ્તલેક્ષણ એને આપણે ઇંગ્લિશમાં જોઈએ તો શું કહેવાય છે રેસરી પ્રોકલ લેવલિંગ હવે આપણે એને જોઈએ તો એમાં શું છે કયા ટેરેનની અંદર ને કેવી પોઝિશનની અંદર આપણે વ્યસ્ત વ્યસ્તલેક્ષણ કરતા હોઈએ છીએ હવે લેવલિંગ કરતી વખતે નદી ખીણ જેવા અવરોધ આવે ત્યારે લેવલને બે બિંદુઓ વચ્ચે ગોઠવી શકાતું નથી આપણે જોઈશું આગળ ફિગરની અંદર તો આપણે કોઈ એવો એવો એરિયા આવી જાય કે જ્યાં નદી તળાવ આવી જતું હોય ત્યાં ખીણ આવી જતું હોય કે ઊંડાણની અંદર આપણે ઉતરી આની લેવલિંગ કરી શકતા નથી કેમ કે ત્યાં સેફટી આપણે જોવી પડતી હોય છે ત્યાં સર્વેની સેફટી અને આજુબાજુના કામદારોની સેફ્ટી પણ આપણે જોવી પડતી હોય છે લેવલ ટ્રેનની અંદર આપણે લેવલિંગ આપણે લેવલ લેવું હોય તો આ મેથડ આપણને ઉપયોગી થાય છે વેસ્ટલેક્શન એટલે કે રેસરી લેવલિંગ આપણને ઉપયોગમાં થતી હોય છે હવે આપણે જોઈએ તો આવા સંજોગોમાં વ્યસ્ત તલેક્શન કરી બંને બાજુઓ વચ્ચેની ઊંચાઈનો સાચો તફાવત હવે આની અંદર સામેના જે નદીના સામેની જગ્યાએ લેવલ રાખીને મશીનથી લેવલ લેવા પછી એ ચેન્જ કરીને પાછું મશીન અને જે તલેક્શન દંડ હોય એ ચેન્જ કરીને આપણે લેવલ લેતા હોય છે ધારો હવે આપણે જોઈએ ધારો કે એ અને બી બિંદુઓ નદીના સામસામેના કાંઠે આવેલા છે ફિગરની અંદર જોઈએ આપણે તો આ એ બિંદુ છે વચ્ચે આ શું છે રિવર એટલે કે નદી છે બરાબર હવે એ નદીની સામેનો આ જે પોઈન્ટ છે બી પોઈન્ટ છે અને આપણે અહીંયા બીજો પોઈન્ટ છે હવે સામ સામેના પોઈન્ટની અંદર આપણે લેવલ લઈને આની ડિફરન્સ કાઢીને આપણે અહીંયા આ મેથડની અંદર આપણે બે લેવલ કાઢતા હોઈએ છીએ એ ઉપરનું અને બી ઉપરનું લેવલ કાઢતા હોઈએ છીએ હવે આપણે જોઈએ આ બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો સાચો તફાવત જાણો છે એ અને બી બિંદુનો તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે સૌપ્રથમ લેવલને એ બિંદુના પછવાડે ગોઠવીને એ અને બી ઉપર રાખેલા તલેક્શન દંડ ઉપરના વાંચનાંકો એ વન અને બી વન લેવાના આવે છે એટલે કે આપણે ફિગરની અંદર જોયું તો એ અને બી આપણે બિંદુ એ અને બી ઉપર તલેક્શન દંડ રાખીને પહેલાં આપણે લેવલ લેવાનું હોય છે અને ત્યારબાદ આપણે એ વન બી વન લેવાના હોય છે ધારો કે જોઈએ તો ઈ ઉપર ગોળાઈનું વક્રી ભવન તથા સમાંતરણના લીધે આવતી સંયુક્ત ત્રુટી એટલે કે આપણે સંયુક્ત ત્રુટી ગણા ગણીએ છીએ કરવેચર રિફ્રેક્શન અને કોલિમેશન આ આપણી ત્રણ ભેગી થઈને ત્રુટી ઈ થાય એટલે કે ગોળાઈ વક્રી ભવન તથા સમાંતરણના લીધે આવતી સંયુક્ત ત્રુટી કહે છે હવે આપણે અમે જોઈ શકીએ કે બિંદુ એ લેવલની નજીક હોવાથી તેના વાંચનાંક કોઈ ત્રુટી આવતી નથી તેથી એ આગળનું વાંચનાંક વન ખરું કહેવાય બરાબર આપણે જોઈએ તો આ અહીંયા સ્ટેશન પોઈન્ટ હોય તો એ ઉપરનું રીડિંગ લઈએ તો કોઈ ત્રુટી આવતી નથી પણ તેવી જ રીતે આની અંદર બીની પાછળ મશીન છે હવે બીની પાછળ મશીનથી આપણે એ ઉપર જોઈએ તો એ રીડિંગ લેતા લેતા આપણે શું થાય છે એકચ્યુઅલમાં કેવું હોય કે આ જે આપણી લાઇન ઓફ સાઇટ છે એ લાઇન ઓફ સાઇટની અંદર રીડિંગ આવવું જોઈએ પણ એ શું થાય છે રીડિંગ આપણું ઓલરેડી શું થાય નીચે આવી જાય બરાબર જે લેવાનું છે એટલે આની અંદર આપણે શું થાય છે એરર આવે એટલે કે એરર કેટલી આવશે આપણી લાઇન અપ સાઇટના લેવલ લાઇન આ બે વચ્ચે જે એ જેટલું ડિસ્ટન્સ જે દેખાય આપણે એ આપણી શું કહેવાય એરર કહેવાય છે હવે જોઈએ એરર આપણે કેવી રીતે જોઈએ છે એ વન બરાબર એ આગળનું ખરું વાંચનાંક ત્યારબાદ આપણે જોઈએ તો બી આગળનું ખરું વાંચનાંક બરાબર બી વન થાય એટલે કે આની બી આગળનું ખરું વાંચનાંક બરાબર શું થાય બી વન માઇનસ ઈ થાય છે અને એ જ રીતે આપણે જોઈએ એ અને બીની ઊંચાઈનો તફાવત અહીંયા આપણે જોઈએ તો તફાવત કેટલો થાય ઈ થાય બરાબર એટલે આ એ અને બી બિંદુ વચ્ચેનો જે તફાવત આપણે શોધવો હોય તો આ સૂત્ર છે આપણે તો બીની ઊંચાઈનો તફાવત કેટલો થાય ડી બરાબર કૌશમાં બી માઇનસ ઈ માઇનસ એ એટલે આપણે આ સૂત્ર મૂકીએ તો આપણે સૂત્ર બરાબર શું થશે આપણે આની અંદર ઈ બાર બી ઈ બાર આવ્યો અને એ અંદર લઈ ગયેલા બી માઇનસ એ માઇનસ ઈ એ આપણું સમીકરણ એક થયું બરાબર આપણે આ બે સમીકરણ બનશે એ બે સમીકરણના આપણે જોઈશું તો આપણે એની ઉપરથી ઈની કિંમત આપણને છેલ્લે મળતી હોય છે એટલે કે એ બે વચ્ચેનો તફાવત આપણે શોધવાનો હોય છે એ આપણને છેલ્લે મળશે હવે આપણે જોઈએ તો હવે લેવલને બીની નજીક તેની પછવાડે ગોઠવવાનું આપણે ફિગરમાં જોઈએ તો બીની નજીક આપણે લેવલને ગોઠવીએ પહેલાં આપણે શું હતું એની પાછળ લેવલ રાખવાનું હતું હવે આપણે શું કર્યું બીની પાછળ લઈને સ્ટાફના રીડિંગ લેવાના એટલે પહેલાં આપણે શું કર્યું એની પાછળ લઈ એ અને બીનું રીડિંગ લીધું છે હવે આપણે બીની પાછળ મશીનને રાખ્યા બાદ એ અને બી પરનું રીડિંગ લઈએ છીએ શું કીધું આપણે લેવલને બીની નજીક તેની પછવાડે ગોઠવી એ અને બી ઉપર રાખેલા તલેક્શન દંડ ઉપરના વાંચનાંકો એ વન અને બી વન લેવાના એટલે આપણે શું લીધું એ અને બીનું લેવલ લીધું ત્યારબાદ આપણે જોઈએ બિંદુ બી લેવલની નજીક હોવાથી તેના વાંચનાંકમાં ટૂટી આવતી નથી તેથી બી આગળનું વાંચનાંક બી ટુ ખરું ગણી શકાય અને બી આગળનું ખરું વાંચનાંક બી ટુ થાય તે જ રીતે આપણે કેવું જોઈએ ફિગરની અંદર કે બીની નજીકનું સ્ટેશન સ્ટેશન રાખેલું આપણે બરાબર લેવલ લેવલ મશીન આપણે એટલે અહીંયા ભૂલ આવવાની શક્યતાઓ ઓછી છે પણ આપણું જે અહીંથી બાયસેક કરીને એ ઉધી જોઈએ તો આપણે શું થાય એરર વધી જાય છે અહીંયા માઇનર છે ઝીરો છે બરાબર પણ અહીંયા કેટલી છે ઈ જેટલી એરર છે હવે એ એરર શોધવાની છે આપણે બરાબર અહીંયા જોઈએ તો એ આગળનું ખરું વાંચનાંક એ ટુ માઇનસ ઈ એટલે કે એ અને બીનો ઊંચાઈનો તફાવત આપણે શોધવા માટે શું કર્યું હવે સૂત્ર જોઈએ આપણે તો ડી બરાબર બી માઇનસ એ ટુ માઇનસ ઈ એટલે આની અંદર આપણે ઈ બહાર કાઢીશું તો શું થશે બી ટુ માઇનસ એ ટુ પ્લસ ઇ એટલે આપણું સમીકરણ બી બે બન્યું બરાબર આપણે આ શું કરશું આપણે સમીકરણ એક અને બેનો સરવાળો કરીએ સરવાળો કરતાં આપણને શું મળશે જોઈશું ડી પ્લસ ડી બરા બરાબર બી માઇનસ એ માઇનસ ઈ પ્લસ બી ટુ માઇનસ એ પ્લસ સી બરાબર આ આપણું એક સૂત્ર થયું ત્યારબાદ આપણે જોઈએ ટુ બરાબર શું થશે બી વન માઇનસ એ પ્લસ બી માઇનસ એ તે રીતે જોઈએ તો ડીની અંદર આપણે આ સૂત્ર મળ્યું ડી બરાબર શું થયું આપણું ડી બરાબર બી વન માઇનસ એ વન પ્લસ બી ટુ માઇનસ એ ભાગ્યા બે આપણને આ ડીનું સૂત્ર મળી ગયું છે એ જ રીતે આપણે ત્રુટી ઈ શોધવા માટે ત્રુટી ઈ શોધવા માટે શું કરવું પડશે સમીકરણ આપણે આપ્યા હતા આગળ બે અને એક બરાબર એટલે સમીકરણ બેમાંથી આપણે શું કરશું એક બાદ કરીએ છીએ એમાં આપણે જોઈએ તો ડી માઇનસ ડી બરાબર ડી માઇનસ ડી બરાબર કૌશમાં બી ટુ માઇનસ એ પ્લસ ઈ એ જ રીતે આપણે માઇનસ કરીએ એની અંદર ડી તો બી વન માઇનસ એ ટુ માઇનસ ઈ બરાબર એમાં આપણે શું થશે કે બી માઇનસ એ પ્લસ ઈ માઇનસ બી વન માઇનસ પ્લસ આની અંદર જોઈએ તો ટુ ઈ બરાબર ઈની સરવાળો થઈ જશે અહીંયા એટલે ટુ ઈ થઈ જશે અને આખી કિંમત છે બે કૌશ આપણે આ લાવી એટલે એની અંદર શું થશે અરે બી વન માઇનસ a2 માઇનસ બી માઇનસ એ ટુ એટલે છેલ્લે આપણે જોઈએ તો નું સૂત્ર આની ઉપરથી આપણે મેળવી લીધું છે એરરનું સૂત્ર આપણે શું આવ્યું એરર ત્રુટી ઈ બરાબર બી વન માઇનસ એ વન બરાબર માઇનસ માઇનસ એ ભાગ્યા બે એ આપણને એરર ત્રુટીનું સૂત્ર મળી ગયું હવે નેક્સ્ટ આપણે મેથડડ જોઈશું રૂપરેખા તલેક્ષણ એટલે કે પ્રોફાઇલ લેવલિંગ આપણે જોઈએ તો પ્રોફાઇલ લેવલિંગ આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરતા હોય છે કેવા ટ્રેન ટ્રેરેનની ઉપમાં ઉપયોગ કરતા એ જોઈએ આપણે રસ્તા રેલવે પાઇપલાઇન નેર ગટર જેવા ઇજનેરી કામોના બાંધકામ વખતે તેની મધ્યરેખા નક્કી કરી આ મધ્યરેખા ઉપર આવેલા બિંદુઓનું સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે પ્રોફાઇલ લેવલિંગ કરવામાં આવે છે એટલે આપણે જોઈએ તો આની અંદર જોયું તો રસ્તા રેલવે પાઇપલાઇન નેર ગટર એટલે કે આ લાંબી લાંબી રેખામાં એક સીધી રેખાની અંદર જતા હોય એવી લાંબા કિલોમીટરોના એરિયાની અંદર આપણે કરવાનું હોય અને મધ્યરેખાનું ઉપર લેવલ લેવાના હોય તો આપણે આ રીતથી રૂપરેખા કલેક્શન પ્રોફાઇલ લેવલિંગથી આપણે લેવલ કરી લેતા હોઈએ છીએ એક આપણી આ રીત એ બહુ ઉપયોગી છે રસ્તા રેલવે પાઇપલાઇન નેર જેવા એરિયાની અંદર એનું કેવું હોય કે રસ્તાની અંદર આપણે રેલવે લાઇનની અંદર કટિંગ ફિલિંગ જોતા હોય કે કેટલું લેવલથી ઉપર છે ને કેટલું લેવલથી નીચે છે એ ચેક કર્યા બાદ આપણે ગ્રાફ તૈયાર કરતા હોઈએ ગ્રાફની અંદર આપણને ખબર પડે કેટલું રસ્તાના ફોર્મેશન લેવલથી કેટલું કટિંગ ઉપર કરવાનું છે કેટલું કટિંગ નીચે કરવાનું છે એ આપણે જોઈ શકતા હોઈએ છીએ મધ્યરેખા ઉપર આવેલા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે પ્રોફાઇલ લેવલિંગ કરવામાં આવે છે હવે આપણે જોઈએ તો આ પ્રકારના લેવલિંગથી રસ્તા રેલવે જેવા ઇજનેરી કામો માટે માટીકામની માત્રા નક્કી કરવામાં આવે છે આ રીતની અંદર આપણે જોઈએ તો લેવલ લીધા બાદ ગ્રાફ તૈયાર થાય એ ગ્રાફ તૈયાર થાય એની ઉપરથી આપણને ખબર પડે કેટલું માટીકામ કરવાનું છે માટીકામની અંદર કેવું હોય કે જેટલું માટી કામ ઓછું થાય એ પ્રમાણેના લેવલ લઈને ત્યાર ત્યારબાદ ઇકોનોમી ઇકોનોમી એ ગ્રાફ બને એટલે કે ખર્ચો ઓછો થાય એના માટે આપણે એવા લેવલ લેવામાં આવે છે એટલે કે આ મેથડથી આપણે માટીકામની માત્રા કેટલી થઈ એટલું વોલ્યુમ આપણે નક્કી કરી શકીએ છીએ ધારો કે એક રસ્તાનું બાંધકામ કરવા માટે જમીન પર તેની મધ્યરેખા સ્થાપવામાં આવે છે ત્યારબાદ મધ્યરેખા ઉપર દર વીસ મીટરના અંતરે વાંચનાંકો લેવામાં આવે છે એટલે મધ્યરેખા સીધી આપણે રસ્તાની વચ્ચે જે વ્હાઇટ કલરનો પટ્ટો હોય આપણે ગણીએ તો મધ્યરેખા એ મધ્યરેખાની ઉપર વીસ મીટરના અંતરે વાંચનાંકો લેવાના એનો અંતરાલ કેટલો છે વીસ મીટરનો રાખેલો છે જેની મદદથી અનુલંબ છે તે લોન્જિટ્યુડનલ સેક્શન એ રસ્તાની જે લંબાઈના ભાગમાં જે સેક્શન દોરવામાં આવે એને શું કહેવાય છે લોન્જિટ્યુટનલ સેક્શન અને જે આડો એટલે કે પહોળાઈના ભાગમાં જે લેવામાં આવે છે એને શું કહેવાય ક્રોસ સેક્શન કહેવામાં આવે છે આ આપણી ફિગર છે આમાં જોઈ શકીએ છીએ આપણે કે આપણે આગળ જોયું તો આના એક લોન સેક્શન એટલે રસ્તો એક લંબાઈ છે આ કેટલી આપણે લંબાઈની અંદર આપણે આ રીડિંગ લેવાનું છે આ એક ગણીએ તો આ મધ્યરેખા છે રસ્તાની બરાબર આ ટોપ વ્યૂ બતાવે છે આપણે એટલે એની અંદર વીસ વીસ મીટરના કેટલા વીસ વીસ મીટરના ભાગ પાડે છે કેટલા પાર્ટ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર પંદર પાર્ટ છે બરાબર વીસ વીસ મીટરના ઝીરોથી વીસ ચાલીસ પછી સાહીઠ આવે પછી એંસી એમ વીસ વીસ એડ કરતા જઈએ તો એની અંદર એંસીથી સો સોથી એકસો વીસ એકસો વીસથી ચાલીસ સાહીઠ એકસો એંસી પછી એના પછી બસો આવે એના પછી બસો વીસ આવે છે એના પછી બસો ચાલીસ એના પછી બસો સાહીઠ એના પછી બસો એંસી છેલ્લે આપણે ત્રણસો એટલે આપણે ઝીરોથી ત્રણસો મીટરની લંબાઈની અંદર આપણે આ સર્વે કરવાનો થાય પ્રોફાઇલ લેવલિંગથી આનું આપણું લંબાઈ એટલે લોન્જિટ્યુડ સેક્શન છે આમાં જોઈએ તો પહેલાં આપણે સ્કેલ નક્કી કરવો પડતો હોય છે કોઈ રસ્તો હોય તો આપણે એને મીટરની અંદર આપણે હોરીજોન્ટલની અંદર એક સેન્ટીમીટર બાય વીસ સેન્ટીમીટર તો એક સેન્ટીમીટર માપ આપણે ઓન સાઇટ લઈએ તો આનો કેટલું થાય વીસ સેન્ટીમીટર ગણવાનું અને વર્ટિકલની અંદર કેવું ગણ્યું છે એક સેન્ટીમીટર બરાબર એક મીટર એટલે કે આપણે એક સેન્ટીમીટર રસ પેલા રસ્તા ઉપર લઈએ તો એક સેન્ટીમીટરમાં મીટર ગણાય છે હવે આપણે આ જોઈએ ગ્રાઉન્ડ લેવલ ગ્રાઉન્ડ લેવલની અંદર આપણે લેવલ આપણે લેવલ મશીન વડે આપણે રસ્તા ઉપર લઈ લીધા બાદ ત્યારબાદ પ્રોફાઇલ લેવલિંગ બનાવવાનું આ આખી પ્રોફાઇલ બની આપણી બરાબર આ જોઈ શકીએ છીએ ઉપર બરાબર એની અંદર આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર પહેલાં લેવલ મશીનથી લેવલ લેવાના રસ્તાના જે રસ્તો આપણો નક્કી કરવાનો હોય કે ભાઈ આ રસ્તો નક્કી કરવા ને એને સેન્ટર ઉપર આપણે લેવલ લીધા છે આ બધા લેવલ લીધેલા છે એટલે લેવલ આપણે રાઇઝ એન્ડ ફોલ ક્યાં તો હાઈટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એચઆઈ મેથડથી આપણે લેવલ લઈએ છીએ એટલે કે આની અંદર જોઈએ તો તેપન ત્રેપન પોઈન્ટ પચાસ ત્રીજું રીડિંગ ચોપન છે એના પછી બાવન પોઈન્ટ પચાસ છે પછી બાવન છે ચોપન પોઈન્ટ પચાસ છે તેપન છે બાવન પચાસ છે બાવન છે એકાવન પચાસ છે એકાવન પચાસ એટલે કે આ બે સેમ રીડિંગ છે એકાવન પોઈન્ટ પચાસ એટલે આનું આર सेम સેમ છે બરાબર ત્યારબાદ આપણે બાવન લીધું એ બાદ આપણે તેપન રીડિંગ છે એ બાદ ત્રેપન પોઈન્ટ પચાસ છે એ બાદ આપણે તેપન છે અને ત્યારબાદ આપણે બાવન છે એટલે આપણે જોઈએ તો બધાના આરેલ ઊંચા નીચા છે એટલે ખાડા ટેકરાવાળી જમીન કહીએ આપણે આરેલને જોઈને કહી શકીએ કે ભાઈ આપણે અંદાજો મારી શકીએ આ પ્રોફાઇલ ના બને તો કે ભાઈ આ તેપન છે તો આ તેપન પોઈન્ટ પચાસ છે તે આનાથી ઊંચું હશે બરાબર આ એનાથી બી ઊંચું હશે અહીંયા શું આવ્યું આપણું બાવન પોઈન્ટ પચાસ એટલે ચોપનથી આપણે અહીંયા નીચું છે એટલે આપણે શું કહી શકીએ કે ચોપ્પન કરતાં અહીંયા લેવલ નીચું એટલે કે અહીંયા ઢાળ હશે બરાબર અને આ બાવન એટલે કે ચોપ્પનથી સીધું જ આ બાવન આવ્યું એટલે અહીંયા ગણવાનું કે અહીંયા ખાડો છે બરાબર એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો બાવન પછી સીધું એકાવન પોઈન્ટ પચાસ બરાબર એટલે આરએલની અંદર આપણે પોઈન્ટ પચાણું કેટલું થયું અહીંયા ખાડો થયો આ ખાડાની અંદર આપણે જોઈએ તો માટી ફિલિંગ કરવી પડશે બરાબર આ એ લીધા પછી આપણે અહીંયા એક આરેલ નક્કી કરીએ કે ભાઈ ફોર્મેશન લેવલ એ કે રસ્તો આ લેવલે આપણે બનાવવો હોય અહીંયા આપણે જોઈએ કે રસ્તો બનાવજો ફોર્મેશન લેવલે બાવન પોઈન્ટ પચાસે તો આપણે આ લેવલની નીચે અને આ લેવલની નીચે આપણે જોઈએ તો ફિલિંગ થશે બરાબર આ લેવલની ઉપર આપણે જોઈએ તો કટિંગ થશે એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ તો આ જે હેચિંગ કરેલો એરિયા છે આપણે કટિંગ કરવાનું થાય છે આ જે એરિયા જોઈએ એ કટિંગ કરે એટલે અહીંયા ટેકરો છે ને અહીંયા ફિલિંગ છે તો છેલ્લે આપણને ખબર પડે કે આની ઉપરથી કે કેટલું વોલ્યુમ આપણે માટી ફિલિંગ કરવાનું થાય છે ને કેટલું આપણે કટિંગ કરવાનું થાય છે એની ઉપરથી આપણે છેલ્લે કોસ્ટ નીકાળી શકીએ કે કેટલું કટિંગનો ખર્ચો છે કેટલો ફિલિંગનો ખર્ચો છે એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ એટલે કે આપણું ફોર્મેશન લેવલ કેટલું છે આપણું બાવન પોઈન્ટ પચાસ બરાબર આ આપણું છે ડેટમ ડેટમ આપણું ડેટમ પચાસ છે એનું આરે રિડ્યુસ લેવલ કેટલું છે પચાસ અને ડિસ્ટન્સ આપણે જોઈ શકીએ વીસ વીસ મીટરના અંતરાલે આપણે ડિસ્ટન્સ લીધેલા છે આભાર આજે આપણે તલેક્શનની રીતો વિશે આપણે જોયું તો આપે મને સાંભળ્યા બદલ આપણો ખૂબ ખૂબ આભાર